આ તરફ સુરતના શહેરી વિસ્તારોની જો વાત કરીએ, અહીં પણ વરસાદી વાતાવરણ યથાવત છે. ઝરમર વરસાદથી શરૂઆત થઈ હતી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા, ત્યારબાદ વરસાદ વરસ્યો. વરાછા ઉધના સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે. વરસાદી માહોલ છવાયો છે શહેરભરમાં. ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે. હવે લોકોને આશા છે કે અવિરતપણે મેઘો વરસશે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે. બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારથી સુરત શહેરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. છૂટાછવાયા ઝાપટાઓ સમગ્ર શહેરમાં જોવા મળી રહ્યા છે. સુરતના જહાંગીરપુરા વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ છે અને પવન પણ ધીમી ગતિએ ફૂંકાઈ રહ્યો છે. મેઘરાજા ઝરમર ઝરમર વરસી રહ્યા છે, ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે, ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કારણ કે ખેતી લાયક વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોને પણ આ વખતે ચોમાસું ડાંગરના પાકમાં મબલખ ઉત્પાદન આવે તેવી આશા બંધાઈ રહી છે. વરસાદ વરસી રહ્યો છે સુરતમાં. અહીં રસ્તાઓ પર લોકોની અવર જવર ઓછી જોવા મળી રહી છે, કારણ કે વહેલી સવારથી વરસાદ થઈ રહ્યો છે. મોડી રાત્રે પણ સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 2 ઇંચ જેટલો વરસાદ સુરતમાં રાત્રિ દરમિયાન ખાબક્યો હતો. અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના નવસારી વિસ્તારના ગણદેવી બિલીમોરા તાલુકામાં પણ ધોધમાર વરસાદ થયો હતો અને ખાસ કરીને ડાંગ જિલ્લામાં સુબીર તાલુકામાં ભારે વરસાદ ગઈકાલે પણ થયો હતો. હાલ પણ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વલસાડની વાત કરો, વલસાડ જિલ્લાના પણ કપરાદા ધરમપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યું છે. એટલે એકંદરે એટલું કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે. ડાંગરનું ઉત્પાદન, ડાંગરની ફેર રોપણી થઈ ચૂકી છે, ત્યારે ઉત્પાદન સારું આવે એવી આશા ખેડૂતોને બંધાય છે. હાલ તો ખેતીલાયક વરસાદ છે, લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન દેવાંગ સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત.